ॐ सहनाभवतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। અષ્ટાવક્ર ગીતાનો આ બીજું પ્રકરણ ચાલી રહ્યું છે, જેમાં એક અત્યંત વિલક્ષણ ઉપદેશ પદ્ધતિનું અનુસરણ કરવામાં આવ્યું છે। આક્ષેપ દ્વારા ઉપદેશ વર્ણનમ, આક્ષેપ દ્વારા ઉપદેશ કરવામાં આવ્યો છે। ત્રીજા પ્રકરણમાં, તો પહેલા પ્રકરણમાં ઉપદેશ કરવામાં આવ્યો, બીજા પ્રકરણમાં શિષ્ય છે જનક રાજા, એમણે કેવી રીતે પોતે ઉપદેશ ગ્રહણ કર્યો છે એવું સ્પષ્ટ વ્યક્ત કર્યું પોતાનો પરમાનંદ। ત્રીજા પ્રકરણમાં અષ્ટાવક્ર મુનિ કોઈ વિલક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરે છે ઉપદેશ માટે, શિષ્ય પર આક્ષેપ કરે છે, શિષ્ય છે જનક રાજા, એ મહારાજા છે અને પોતાના રાજ્યનું સંચાલન કરી રહ્યા છે, ગૃહસ્થ જીવન જીવી રહ્યા છે, બધો જ વ્યવહાર જાણે કે પહેલાની જેમ કરી રહ્યા છે। એ વ્યવહાર પરથી જોતા જેમ જે સામાન્ય મનુષ્ય વ્યવહાર કરતો હોય, જેની પાછળ દેહાત બુદ્ધિ હોય, જેની પાછળ કામ ક્રોધ હોય, રાગદ્વેષ હોય, અને જેવો વ્યવહાર સામાન્ય મનુષ્ય કરી રહ્યો હોય, એવો જેનો જ્ઞાની પુરુષ પણ કરી રહ્યો હોય, એમાં રાગદ્વેષ છે કે નહીં, પણ ખાવાનું પીવાનું, આમ તો ભગવદ્ ગીતામાં ભગવાન કહે જ્ઞાની પુરુષ માટે, નૈવ કિંચિત કરો મે તી યુક્તો મન્યેત તત્વવિત્, તત્વજ્ઞાની પુરુષ જાણે છે કે હું કઈ કરતો નથી, પશ્યન શૃણવન સ્પૃશન જિઘ્રન, જોતો હોય સાંભળતો હોય સ્પર્શ કરતો હોય સૂંઘતો હોય બધો જ વ્યવહાર કરતો હોય, સર્વકર્માણે મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી, નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન્,
એની પોતાની સ્થિતિ આ પ્રકારની છે. સર્વ કર્માણી મનસા સંયસ્ય. મનસા એટલે વિવેક બુદ્ધિથી આત્મ આત્માના જ્ઞાનને કારણે જેણે સર્વકર્મનો ત્યાગ કર્યો છે. આમ જ્ઞાનના બળથી કર્મનો ત્યાગ છે. હું અકર્તા આત્મા છું એ જ્ઞાનનું નામ જ વાસ્તવમાં કર્મનો ત્યાગ છે. કંઈ ખરેખર કર્મનો ત્યાગ કરવાનો હોત તો વાસ્તવમાં ત્યાગ હોત ને. આત્મામાં કર્તૃત્વ છે જ નહીં, અર્થાત આત્મા એટલે હું કર્મ કરી રહ્યો જ નથી, ત્યાગવાનો પ્રશ્ન ક્યાં છે? હું કર્મ કરું છું એ માત્ર મારો ભ્રમ છે, અધ્યારોપ છે. તેથી કર્મનો ત્યાગ કરવો એમ કર્મ સંન્યાસ લેવો એ કદાચ આત્મચિંતનના સાધન માટે ઉપયોગી હોય એ બરોબર છે. એને વૈધ સંન્યાસ કહેવામાં આવે, વિધિપૂર્વક લેવામાં આવેલો સંન્યાસ, કે ભૂલોક સંન્યસ્તો મયા, મેં સમગ્ર ભૂલોકનો ત્યાગ કર્યો, ભૂલોકનો ત્યાગ કર્યો, સ્વર્ગલોકનો ત્યાગ કર્યો. આ ત્યાગ તો સંકલ્પથી થયો, હવે હું સર્વ કર્મનો ત્યાગ કરું છું એ ત્યાગ સંકલ્પથી થયો. હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારનો ખ્યાલ હોવાને કારણે હવે કહે છે કે હું કોઈ કર્મ કરવાનો નથી. તો ચાલો આપણને આત્મવિચાર માટે, શાસ્ત્રના શ્રવણ માટે, મનન માટે વગેરે માટે અનુકૂળતા કરી આપવા માટે આ પ્રકારની જીવન રીતિ છે એ ઉપયોગી છે, આવશ્યક છે માનીએ તો પણ. ખરેખર તો જ્યાં સુધી આત્મતત્વનું વાસ્તવિક જ્ઞાન નથી ત્યાં સુધી મનુષ્ય હું કર્મ કરું છું એવું માને જ છે. ચાલો પોતાના બધા કર્તવ્ય કર્મનો ત્યાગ કર્યો, હું શ્રવણ કરી રહ્યો છું, મનન કરી રહ્યો છું, ખાઈ રહ્યો છું, પી રહ્યો છું, એ રોજબરોજના સામાન્ય કર્મ થતા હોય એની અંદર તો એક અહંભાવ છે જ. આમ ખરેખર જોવા જઈએ તો કર્મનો ત્યાગ થયો નથી. એ કર્મનો વાસ્તવિક અર્થમાં ત્યારે ત્યાગ થાય જ્યારે જ્ઞાન થાય હું અકર્તા છું, ક્યારે કર્મ કરતો જ ન હતો. અર્થાત હું કર્મ કરી રહ્યો છું એવું માનતો હોય ત્યારે પણ એ વાસ્તવમાં ભ્રમ હતો, કારણ કે હુંમાં કોઈ પ્રકારનું કર્મ નથી. આ પ્રકારનું જ્ઞાન ધરાવનારો જ્ઞાની પુરુષ પણ ખાતો હોય ને પીતો હોય ને બધું કરતો હોય, આમ બધો બાહ્ય વ્યવહાર ચાલતો હોય ત્યારે વાસ્તવમાં માણસમાં એ કર્મ કરે છે કે નથી કરતો એ આપણે શું ખબર પડે? આત્માનું કયા પ્રકારનું મારું જ્ઞાન છે તો મને જ ખબર હોય. કર્મનો અભિમાન કરું છું કે નથી કરતો એ જાણનાર તો હું જ છું. અર્થાત બહારથી કર્મનો વ્યવહાર થતો હોય, રાજ્યનું સંચાલન કરવા માટે જે કંઈ બધો વ્યવહાર કરવાનો હોય એ બહારથી થતો હોય. રાજાઓને તો મોટા મોટા મળવા લોકો આવે ત્યારે ખાણ પાન બધું ચાલતું હોય, શક્ય છે? તેને એમ લાગે કે આ પણ કામ ક્રોધ વગેરેથી પ્રેરણા વ્યવહાર કરી રહ્યો છે. એટલે જનક રાજા જનક અજ્ઞાની ન હોય, અને બહારથી જે વ્યવહાર થઈ રહ્યો છે એમાં કર્તૃત્વ બુદ્ધિથી વ્યવહાર થઈ રહ્યો એવો આક્ષેપ કરવામાં આવે છે. હું કેવી રીતે કરી શકે? કથમ અર્થાર્જને રતિ, અર્થની પ્રાપ્તિમાં કે અન્ય બધા સાધનની પ્રાપ્તિમાં તેને રતિ કેવી રીતે હોઈ શકે, રસ કેવી રીતે હોઈ શકે? અવિનાશી છું, એક અદ્વિતીય આત્મા છું, એ પ્રકાર જ્ઞાન ધરાવ્યા પછી વિષય સંગ્રહ
કથમ ઉપપદ્યતે, તો વિષયનો સંગ્રહ જે કરી રહ્યો છે એ કેવી રીતે શક્ય બને? કેમ બી વિષય સંગ્રહ ના થાય? પ્રીતિર વિષય ભ્રમ ગોચરે, આ વિષય છે એ વાસ્તવમાં ભ્રમ છે. હું વિષય છું ને વિષય છે, હું દ્રષ્ટા છું અને દૃશ્ય છે, એ પ્રકારનો દ્વૈત ખરેખર તો ભ્રમ છે. દ્રષ્ટા અને દૃશ્ય બંને ખરેખર તો આત્માના અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલી હસ્તીઓ છે. પોતાને દ્રષ્ટા માનવો, દર્શન થઈ રહ્યું છે ચક્ષુથી, એ ચક્ષુથી દર્શન વૃત્તિ જન્મીએ હું, એમાં હમ ભાવ ધરાવવાથી દ્રષ્ટા ઉત્પન્ન થયા. વાસ્તવિકતા એ છે કોઈ દ્રષ્ટા નથી, બધું દર્શન થઈ રહ્યું છે ને ત્યારે પણ કોઈ દ્રષ્ટા નથી, બધું બોલાઈ રહ્યું છે ત્યારે કોઈ વક્તા નથી. આશ્ચર્યની વાત છે ને, આત્મા અને અનાત્મા બે તત્વનો સ્વીકાર કરવામાં આવ્યો તો આત્મા વક્તૃત્વ નથી, અનાત્મા પણ નથી. તો આત્મા ને અનાત્માને ભ્રમપૂર્વકના જોડાણમાંથી અહંકાર નામની જે હસ્તી ઉત્પન્ન થઈ ત્યાં આ બધું છે. અહંકાર શું છે તપાસવા જઈએ તો એ પછી વસ્તુ રહેતી જ નથી, એ જડ છે કે ચેતન છે? અહંકારમાં ચેતનના પણ ગુણ છે અને જળના પણ ગુણ છે. એ દ્રષ્ટા છે, શ્રોતા છે, એ રીતે ચેતનના ગુણ છે, પણ સતત વિકારશીલ છે એ પ્રકારે જળના ગુણ છે. એટલે ખરેખર તો ચેતન જળ એક સાથે હોઈ ના શકે અધ્યારોપ સિવાય. અહંકારની વસ્તુ અધ્યારોપથી જન્મી, જેમ સમગ્ર જગત જન્મ્યો. ખરેખર તપાસમાં જઈએ ને તો મુખ્ય અર્થમાં કોઈ દ્રષ્ટા છે જ નહીં કે વક્તા બને છે, શ્રોતા નથી. આત્માની સંનિધિમાં દર્શન, શ્રવણ, વક્તવ્ય આ બધું થઈ રહ્યું છે, એ હકીકત છે. આવું જયારે જ્ઞાન હોય, એક અદ્વિતીય આત્માનું જ્ઞાન હોય, ત્યારે વિષય નામની વસ્તુ, હું જયારે દ્રષ્ટા હોઉં ત્યારે દ્રશ્ય હોય ને ત્યાં. આગળ કહ્યું તેમ સંસ્કૃતમાં સબ્જેક્ટને વિષયી કહેવાય અને ઓબ્જેક્ટને વિષય કહેવાય. વિષયી અને વિષય એ પ્રકારનો દ્વૈત પણ ક્યારે હોય? જ્યારે મારા પર વિષયનો અધ્યારોપ કરું ત્યારે આ વિષયમાંથી ભિન્ન છું, એવી જાતનો ભ્રમ જન્મે નહીં. પોતે એક અદ્વિતીય આત્માનું જ્ઞાન હોય તો જે વિષય વિષયના ભેદ કેમ હોય શકે? અને ભેદ સાચા હોય એ પ્રકારે તું તો વિષયનો સંગ્રહ જે કરી રહ્યો છે, બહારના વર્તન જે જણાય છે કે આ જનક રાજા પણ બીજા બધાની જેમ વિષયનો સંગ્રહ કરી રહ્યા છે, એ કેમ શક્ય બને અદ્વૈત આત્માના જ્ઞાનમાં? વિષય નામની વસ્તુ જ વાસ્તવમાં ભ્રમને કારણે જન્મી છે. આ મારા કદાચ જુદું છે એ પ્રકારનો ખ્યાલ હોય તો જ વિષય છે અને હું વિષય છું ને, એવું જુદાય તો છે નહીં. વળી કેમ તો આ બધાની પાછળ પડ્યો છું? કેમ દીન હે ધાવસી? તેમાં તૃષ્ણા કેમ જણાય છે? કારણ કે વ્યવહારમાં થઈ રહ્યું છે, વ્યવહાર થઈ રહ્યો છે. તો વિષયનો આપણે ભોગ કરતા હોઈએ ત્યારે એ તૃષ્ણાથી પણ થઈ રહ્યો હોય કે તૃષ્ણા વગર પણ થઈ રહ્યો હોય, એ બહારથી કેમ ખબર પડે? પણ જનક રાજા પહેલાની જેમ જ પોતાનો વ્યવહાર કરતા હોય, ખાન પાન વગેરેનો એવો જ રસથી બધું કરી રહ્યા હોય, કોઈ તૃષ્ણાથી વ્યાકુળ થયેલો માણસ કરે એવું જણે કરી રહ્યા હોય એવું લાગે આપણને. દીન એવા આ તૃષ્ણાથી વ્યાકુળ થયેલો તું કેમ જણાય છે?
આ સમગ્ર જગત તો સાગર પર થયેલા તરંગના અધ્યારોપ સમાન છે. હું કોણ છું? અધિષ્ઠાન છું, જેના પર આ બધાનો અધ્યારોપ થયો છે. એવું જયારે જ્ઞાન હોય ત્યારે કશી વસ્તુમાંથી ભિન્ન બધું મારું જ છે. અંદર તો વિષયની પાછળ ભ્રમણ કરે છે, પેલા દિનની જેમ વ્યાખ્યા એવું કેવી રીતે બની શકે? એટલે બહારથી જે વ્યવહાર થઈ રહ્યો છે એ જાણે કે સાચે સાચો વ્યવહાર હોય એ પ્રકારે એના પર આક્ષેપ કરવામાં આવે છે. અને બધાનો ઉત્તર મળશે પછીના પ્રકરણમાં. અત્યારે એવું કહેવામાં આવે છે કે આવી દીનતા કે તૃષ્ણાની આકૃતા હોય ના શકે, વિષય સંગ્રહ ના હોઈ શકે, વિષયની પાસે ભ્રમણ ના હોઈ શકે. સુત્વાભી શુદ્ધ ચૈતન્યમ આત્માનમ અતિસુંદરમ. આત્મા શુદ્ધ ચૈતન્ય છે, અત્યંત સુંદર છે. એવું જાણીને, સાંભળીને, શ્રવણ કરીને, મનન કરીને એ પ્રકારે નિધિધ્યાસન દ્વારા ઉપસ્થે અત્યંત સંસક્ત માલિનમ અધિગચ્છતિ. હજી જનક રાજા પોતે ગૃહસ્થ હોય, પતિ હોય, એ પ્રકારનો વ્યવહાર કરી રહ્યા હોય, ઉપસ્થિત જનનેન્દ્રિય એ પ્રકારની જાતીય કામના કેમ સંભવિત હોય? માલિન્યમ અધિગચ્છતિ. માલિન્ય મૌઢ્યમ આ પ્રકારની મૂર્ધા કેવી રીતે મૂર્તા તો કેમ પ્રાપ્ત કરી શકે? ઉપસ્થાનાર્થ નજીકમાં રહેલા વિષયોમાં આસક્તિ કેમ હોય શકે એમ પણ કહેવાય. પાંચમા શ્લોકમાં સર્વભૂતેષુ ચાત્માનમ સર્વભૂતાની ચાત્મની મુનિ જાનત આશ્ચર્યમ મમત્વમ અનુવર્તતે. એક અદ્વિતીય આત્માનું જ્ઞાન છે. અદ્વિતીય આત્માનું જ્ઞાન કેવું હોય એનું વર્ણન આ શ્લોકની પહેલી પંક્તિમાં કરવામાં આવ્યું. સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાની ચાત્મને. આ શબ્દો ભગવદ્ ગીતાના 6 અધ્યાયમાં આવે છે, ઈશાવાસ્ય ઉપનિષદમાં આવે છે. સર્વભૂતેષુ ચાત્માનમ, બધા પ્રાણીનો હું આત્મા છું. સર્વભૂતાની ચાત્મને, બધા પ્રાણીઓ હું બધામાં રહેલો છું, બધા મારામાં રહેલા છે. જેવી રીતે અલંકાર હોય એ જ્યાં સુધી હું બંગડી છે એમ માનતો હોય ત્યાં સુધી બુટ્ટી એના કરતા જુદી છે. અને આ તો પેલી ઇયરિંગ છે ને, આ બુટ્ટી છે, આ નાકની વાળી છે. ચાલો જે હોય ને તો કાનમાં પહેરે છે ને. પણ જ્યારે આને એવું જ્ઞાન થાય કે હું સુવર્ણ છું, ત્યારે પછી સર્વભૂતસ્થમાત્માનમ, બધા અલંકારનો આત્મા છું, ખરો ને? સર્વભૂતાની ચાત્મની, બધા અલંકારો મારામાં છે, મારા પર અધ્યારોપ વિધે છે. કે બંગડી કોને કહેવાય? એક સોના પરનો અધ્યારોપ માત્ર જ છે ને. તો મને જયારે જ્ઞાન થાય કે વસ્તી ભાતી પ્રિય છું, સચ્ચિદાનંદ છું, ત્યારે અસ્થિભાતિ દરેક નામરૂપનો આત્મા છું, બધા નામરૂપાનો અધ્યારોપિત છે, એક અદ્વિતીય અસ્થિભાતિ પ્રિય છું, એવું જ્ઞાન જયારે થયું હોય ત્યારે હવે મમત્વમ કથમ અનુવર્તતે. મમત્વ એટલે મારા પણ વિષમ હોય, જે વસ્તુનો હું માલિક હોઉં. આ માલિક જે હોય હંમેશા પોતાની માલિકીની વસ્તુ કરતા ભિન્ન હોય. આ પુસ્તકનો માલિક છું એવું ક્યારે બને? જ્યારે હું પુસ્તક કરતા ભિન્ન હોઉં, પુસ્તક માત્ર ભિન્ન હોય, ત્યારે મમત્વ માલિકીની ભાવના હોય ને. પુસ્તકનો પણ આત્મા છું એવું જયારે જાણતો હોઉં, ત્યારે પછી મારાપણું ક્યાંથી રહે? મારા કરતા ભિન્ન કશું હોય જ નહીં, તો પછી માલિકી માલિકીમાં દ્વૈત જોઈએ ને. માલિક અને માલિકીની વસ્તુ બે હોય તો જ માલિકી હોઈ શકે, માલિક હોઈ શકે.
आश्चर्य ममत्व अनुवर्तते। हे जनक राजा, हजी पण तू जेवी रीते आ वस्तु मारी छे मारी छे एम करी रह्यो छे, राज्य मारू छे, आ संपत्ति मारी छे, व्यवहार में एवं करवो पड़े। हूँ बधा ना आत्मा छू एट माटे गमे तेने घर में घुसी जाऊ तो ना थाय, व्यवहार नी अंदर तो मारी चंपल पहेरो तो बधा माटे मारे माटे समान छे हशे, पण व्यवहार में तो व्यवहार नियम नु पालन करवू पड़े ने। ते व्यवहार ना स्तरे तो आ भाई मारी गाड़ी छे के मारो रथ छे एवं कई तो हो तो ये रथ में प्रवेश करे ने। आस्थित परमाद्वैतम मोक्षार्थे भी व्यवस्थित परम अद्वैतम आस्थित। तू परम अद्वैत नो अनुभव करी रहो छे, ये परम अद्वैत अद्वैत ने परम अद्वैत पाछो इतना मळे के अद्वैत में कदाच भेद भेदा भेद एवी जात नो कदाच अद्वैत होय, विशिष्ट अद्वैत भेदा भेदवाद द्वैत सहिष्णु अद्वैत परम अद्वैत ज्यां कोई प्रकार द्वैत नु नाम निशान नथी। એવું અદ્વિતીય આત્મા તું છે, સર્વ અદ્વિતીય છે એ પ્રકારનું જ્ઞાન જયારે મોક્ષાર્થે ભી વ્યવસ્થિત, હું મુક્ત છું સચ્ચિદાનંદ આત્મા છું આ પ્રકારે વ્યવસ્થિત, આ પ્રકારે જે નિષ્ઠા ધરાવે છે, આશ્ચર્ય કામવશગ વિકલહ કેલી શિક્ષયા, આ તો ગંદો આક્ષેપ કરવામાં આવે છે। આગળ કહ્યું ને ઉપસ્થે અત્યંત સંસક્ત, આ જનનેન્દ્રિયમાં અત્યંત આસક્તિ ધરાવનારો તું, કામ વશગ આ પ્રકારની જાતીય કામનાને વશ થયેલો, કેલી શિક્ષયા પૂર્વના સમયની અંદર આ પ્રકારની કેલી આ પ્રકારના જે અનેક પ્રકારની ક્રીડાઓ કરી હોય એ પ્રકારના હજી સંસ્કાર રહી ગયા હોય એને વશ થઈને જાણે કે તું એ પ્રકારની જ ક્રીડા કરી રહ્યો હોય એવું કેમ શક્ય બને? વિકલ વ્યાકુળ થઈ ગયો, તને વ્યાકુળતા કેમ દેખાય છે તારામાં? હવે આ જ પ્રકારની પદ્ધતિ આગળ ચલાવે છે, ભલ ભલ લોકોને હલાવી નાખે, સ્થૂળ નિખનના ન્યાય આગળ કહ્યું ને, પેલો થાંભલો અને રોપવો હોય તો થોડા હથોડા મારીને પછી જુઓ કે ભાલે છે કે નહીં, ભાલે તો હથોડા મારો વળી પાછા હલાવો, હથોડા ક્યાં સુધી મારે? જ્યાં સુધી થાંભલો હાલે નહીં, સ્થૂળ નિખનના ન્યાય હથોડા મારવામાં આવી રહ્યા છે, ક્યાં ઘડી હાલે જ કે નથી હાલતો, તો એ પ્રક્રિયા ચાલુ રાખે છે સાતમા શ્લોકથી। ઉદ્ભૂતમ જ્ઞાન દુર્મિત્રમ અવધાર્યાતિ દુર્બલઃ, આશ્ચર્યમ કામમાકાંક્ષેત કાલમંતમનુશ્રિતઃ। જ્ઞાન દુર્મિત્રમ, મિત્ર દુર્મિત્ર, મિત્ર દુર્મિત્ર શત્રુ, જ્ઞાન દુર્મિત્રમાં જ્ઞાનનો શત્રુ છે, જ્યાં રામ હૈ વહા કામ નહીં, જ્યાં કામ હૈ વહા રામ નહીં, આમ કામ જાણે રામનો, ખરેખર કામ તો રામનો શત્રુ ના હોઈ શકે, રામ કામના શત્રુ જેમ કહેવાય। હૃદય કંજ નિવાસ કરુ કામાદિ ખલદલ ગંજનમ, રામ હોય ત્યાં આગળ કામાદિ ખલદલ
काम अन्य रूपी यानी शठनी सेना काम क्रोध लोभ मोह ये पोतानी संनिधि मात्र से आबादों नाश करी ना कहते दैत्य वंश दानव दैत्य वंश निकंदनम आ दानव ने दैत्य ने वंश नाश करना चाहिए जा राम न होए त्या दानव ने दैत्य ने वंश तुको रावण ने वंश सहित खलास थई गया તો આ પ્રકારે જયારે જ્ઞાન ધરાવનાર હું રામ છે પ્રભુ જ્ઞાન ધરાવનાર હોય ત્યાં કામની કોઈ સંભાવના જ નથી. છતાં કામમ આશ્ચર્ય કામમ આ બીજી પંક્તિમાં જે કામમ શબ્દ છે ને એ પહેલા જ્ઞાન દુર્મિત્રમ કામમ દુર્મિત્રમ જ્ઞાન અત્યંત વૈરણમ આવૃતમ જ્ઞાનમેતેન જ્ઞાનિનો નિત્ય વૈરિણા કામરૂપેણ કૌંતેય દુષ્પૂરેણ નલેન ચ. કયો અધ્યાય છે? સંભળાતો નથી મને. બીજો અધ્યાય કે ચોથો અધ્યાય? કામેશ ક્રોધેશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપ મહાવિદ્યેન મે વૈરિણમ. બીજો અધ્યાય ત્રીજો અધ્યાય બરાબર. કયા નંબરનો શ્લોક? અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છન્ન વિવાર્ષણે બલાદિવ નિયોજિત. હે ભગવાન, પોતાની ઈચ્છા વિરુદ્ધ આ મનુષ્ય પાપ કર્મ કરે, પોતાની ઈચ્છા વિરુદ્ધ પાપ કર્મ કરી રહ્યો છે. કઈક એવનો પ્રબળ શત્રુ હોવો જોઈએ જેની ઈચ્છા વિરુદ્ધ એની પાસે આવું કામ પાપ કર્મ કરાવે નથી ઈચ્છતો, છતાં અસત્ય બોલાવે છે, છતાં ક્રોધને વશ કરે છે, છતાં હિંસાનું આચરણ કરાવે છે. કામેશ ક્રોધેશ, ભગવાન કે જે કામ છે ક્રોધમાં પરિણામનારો આ કામ છે. એવો કામ કે ઈચ્છા હોય જે ક્રોધમાં ન પરિણમતો હોય તો ચાલે. નોન બાઇન્ડિંગ ડિઝાયર, પૂજ્ય સ્વામીના શબ્દોમાં એ બંધન ન કરનારી આ ઈચ્છા છે. પણ જે ઈચ્છા પૂરી ન થાય, નિરાશા જન્મે, ક્રોધ જન્મે, તો ઈચ્છા કેવી છે? બંધન કરનારી છે. ભગવાનનો આગળ પરિચય આપે છે. આવૃતમ જ્ઞાનમેતેન જ્ઞાનિનો નિત્ય વૈરિણા. કામ છે રામને અવરોધ કરી દે છે, આચ્છાદિત કરી દે છે, એ રામના વાસ્તવિક સ્વરૂપને પ્રગટ થવા દેતો નથી. ધૂમેના વ્રેતેવન્ની યથા દર્શો મલેન ચ યથોલ્બેના વૃતો ગર્ભ તથા તેનેદમાવૃતમ. જેવી રીતે ધુમાડો અગ્નિને આચ્છાદિત કરી દેતો હોય, આમ ધુમાડો તો અગ્નિ છે પણ દેખાય નહીં આપણને. અરીસા પર જેવી રીતે મેલ બાજી ગયો હોય તો અરીસો છે પરંતુ પોતાનું કામ પ્રતિબિંબિત કરવાનું કામ ન કરી શકતો હોય. અને જેવી રીતે ગર્ભ તો છે નહીં એ ખબર ના પડે. ભગવાને ત્રણ દ્રષ્ટાંત આપ્યા કામના, કે ધુવાડો જ્યારે અગ્નિને આચ્છાદિત કરતો હોય ત્યારે અગ્નિ પોતાનું કામ તો કરે છે, અગ્નિની ગરમીનો અનુભવ થાય છે. ચિત્ત સ્વરૂપનો અનુભવ થતો નથી. અરીસો છે ત્યારે એના ચિત્ત સ્વરૂપનો અનુભવ નથી, આનંદનો પણ અનુભવ નથી, કારણ કે ત્યાં એનો આપણો ચહેરો દેખાતો નથી. અને ગર્ભ તો છે, અસ્થિનો અનુભવ થતો નથી. કામ છે અસ્થિ ભાતી પ્રિય બધાને આચ્છાદિત કરવાનો છે.
સાત્વિક કામ હોય માત્ર ચિત્તને આચ્છાદિત કરનારો છે, રજોગુણી કામ છે એ ચિત્તને આનંદને આચ્છાદિત કરનારો છે, તમોગુણી કામ છે અસ્થિભાવ બધાને આચ્છાદિત કરનારો છે. આવૃતમ જ્ઞાનમે તેન જ્ઞાનીનો નિત્ય વૈરીણા, ઈ તેન જ્ઞાનમ આવૃતમ ઈ તેને કામેન જ્ઞાન માત્ર, આ કામ વડે આ જ્ઞાન છે રામ છે આવૃત થઈ ગયા છે, આચ્છાદિત થઈ ગયા છે. ભગવાન કામનું વર્ણન કરે છે જ્ઞાનીનો નિત્ય વૈરીણા. આ કામ જ્ઞાનીનો નિત્ય વૈરી છે, વિવેકીઓનો નિત્ય વૈરી છે. અવિવેકીઓનો વૈરી જાણે ન હોય એટલે અવિવેકીને ખબર નથી કે અમારો વૈરી છે, એને મિત્ર માને છે. કામના જન્મે એટલો ઉત્સાહમાં આવી જાય અને પ્રેરણ કર્મ કરે એની કામના પૂરી કરે અને એનો પછી ટૂંકમાં એને તો કામના જન્મે એનો વૈરી તો આવે કે ભાઈ કામના તો આવી જ જાય ને સ્વામીજી, ઈશ્વર આનંદ કેવી રીતે આગળ વધી ગયો તો વધારે. મહત્વાકાંક્ષા હોવી જોઈએ તો જ તમે આગળ વિકાસ કરી શકો, બરોબર છે. અવિવેકી મનુષ્ય છે, મહત્વાકાંક્ષાને કામને પોતાનો મિત્ર માને છે, એ કામના પૂરી ન થાય ત્યારે જે પ્રકારની પીડા જન્મે ત્યારે એને ખબર પડે કે આ તમારો શત્રુ, પછીથી એને ખબર પડે. પણ વિવેકી માણસો જાણે છે કે કામ મારો વૈરી છે, કે કામ આ કામ હતો જ્ઞાનમાંથી જન્મેલો છે, અમારામાં કામના જન્મી અમારી વૈરી છે જાણે છે, અને કદાચ કામનાના દબાણમાં આવીને કામનાને પૂરી કરે ત્યારે જાણે કે ખોટું કરી રહ્યો છું. કદાચ મનમાં એવી જાતનો એક આવે કે જન્મને આપણે બોલતા હોઈએ ત્યારે ખબર છે કે આ ખોટું બોલાઈ રહ્યું છે, હું બીજાની લાગણી દુભવી રહ્યો, કે એવું બોલે મને ખબર હોય તો બોલે, કારણ કે પેલો એવો પ્રબળ વસ્તુ છે ને. એટલે વિવેકી માણસો જાણે છે કે આ મારો દુશ્મન છે, જ્ઞાન એટલે દુર્મિત્રમ એવું કહે ને, જ્ઞાન અત્યંત વૈરીણમ એટલે કામ અને રામ કોઈ દિવસ સાથે હોય ના શકે. આ કામ બતાવે કે રામ ત્યાં નહીં, રામ છે એટલે રામ ઢંકાઈ ગયા છે બિચારા. એમ જનક રાજા આપણો વ્યવહાર કરી રહ્યા હોય તો એમ લાગે જાણે કામ અને વશ થઈને કરી રહ્યા છે. એક બાજુ જ્ઞાન છે જે જ્ઞાનમાં નિષ્ઠ છે એવી જાતનો દાવો કર્યો આગળના પ્રકરણની અંદર, પોતે કેવી રીતે આ આત્માના આનંદ અનુભવ કરી રહ્યા છે એવું વ્યક્ત કર્યું. આમ જે આનંદમાં મગ્ન છે એને વિષયનો આનંદ તો સ્પર્શી જ ના શકે ને, વિષયનો રસ. તો જ્ઞાન દુર્મિત્રમ અવધાર્ય, તો વિવેક એને ખબર છે જ્ઞાન અવધાર્ય એનો નિશ્ચય છે કે કામ તમારો શત્રુ છે. જ્ઞાનસ્ય અત્યંત વૈરીણમ અવધાર્ય, આ જ્ઞાનનું અત્યંત વૈરી છે, આ કામ તો અવિજ્ઞાની ઉપજે છે. અવિદ્યા કામ કર્મ આ પ્રકારનું આ રીતે કહેવામાં આવ્યું પરંપરા, અવિદ્યામાંથી કામના જન્મે, અવિદ્યામાંથી દેહાત બુદ્ધિ જન્મે, એમાંથી પછી અલ્પતા જન્મે, એમાંથી પછી કામના જન્મે. તો હું પૂર્ણ છું એ પ્રકારનું અવધારણ અર્થાત નિશ્ચય હોય ત્યાં પછી અપૂર્ણતાને કોઈ સ્થાન નથી, તો કામના તો હંમેશા આંતરિક અપૂર્ણતામાંથી જન્મતી હોય, આંતરિક અસંતોષમાંથી જન્મતી હોય. તો જેને આત્માનું જ્ઞાન છે આનંદ સ્વરૂપ છું ત્યાં આગળ તો અસંતોષ કે આત્મ અસંતોષની કોઈ સંભાવના જ નથી, કોઈ અવકાશ જ નથી. ત્યાં આત્મજ્ઞાનમાં કામનાને કોઈ અવકાશ જ નથી ને. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવ આત્મના તુષ્ટઃ, ભગવાન સિદ્ધપ્રજ્ઞનું વર્ણન કરે ત્યારે કે આત્મનેવ આત્મના તુષ્ટ, જે સ્વયં પોતાનાથી સંતુષ્ટ છે, અર્થાત સંતોષ માટે જેને પોતાના સિવાય કશાયની આવશ્યકતા નથી.
બતાવે છે કે જે આત્માથી સંતોષ છે ત્યાં કામના હોય જ ના શકે ને, તો તારામાં કામ કેમ જણાય છે? એક તો વિવેકીને પણ ખબર છે કે આ કામ તમારો દુશ્મન છે, અને માટે કામના જન્મે તો પણ એને સમર્થન ના આપે, એને વશ ના થાય, એનો ટૂંકમાં એનું નિયંત્રણ કરે. શક્નોતિ યસ્સોઢુમ પ્રાક શરીર કામ ક્રોધો ભવમ ભોગમ. આ યોગી છે એ પણ કામ અને ક્રોધના વેગને હંમેશા ખાતો હોય છે. તો જ્ઞાની તો કોઈ સવાલ જ નથી. અતિ દુર્બલ હૈ તો કામને વશ થયો એમ જણાય છે. આ કામને વશ થઈને આચરણ કરી રહ્યો હોય એવું કોણ કહે? અતિ દુર્બલ હૈ. હજી માણસ પ્રબળ હોય તો કામનો આવે કે જન્મે તો પણ એને પોતાના કાબુમાં રાખે અને એને વ્યક્ત ના થવા દે. ભગવાન કહે સયુક્ત સ સુખી નર. કામ ક્રોધો ધોમ વેગમ શક્નો દિવ્યસોડું. જે કામ અને ક્રોધમાંથી જન્મેલા આવેગને સહન કરવા માટે શક્તિમાન છે, ખાવા શક્તિમાન છે, એને તાબે થતો નથી. ભગવાન યોગી કહે છે સુખી અજ્ઞાની પણ હોય શકે. ટૂંકમાં અજ્ઞાની માણસ પણ વિવેકી હોય તો હંમેશા કામ અને ક્રોધના આવેગને ખાળવા માંગે, એને વશ ન થવા માંગે. એટલે અજ્ઞાની મનુષ્ય પણ જો સવળ હોય ને તો કામને વશ ના થાય. તો કોણ કામને વશ? અત્યંત અતિ દુર્બલ હે, અતિશય અને બલ શૂન્ય હે. તું તો જાણે કામનાથી પ્રેરણા વ્યવહાર કરી રહ્યો એવું લાગે છે. એ અત્યંત દુર્બળતા બતાવે છે. અર્થાત કામનો આવેગ જન્મ્યો એ ખાવાની તારામાં શક્તિ નથી, તેનો વશ થઈ ગયો છે, માટે અત્યંત દુર્બળતા બતાવે છે. અતિ દુર્બલ હે જાણે કે હવે કેવો જ્ઞાની જે અત્યંત દુર્બળ હોય, જે કામ જાણે છે કે મારો મિત્ર મારો દુશ્મન છે, અત્યંત અત્યંત વૈરી છે, અને છતાં પણ વશ થાય, આવી જાતની નિર્બળતા કોઈ જ્ઞાનીમાં કેમ હોય શકે? આશ્ચર્ય ઉદ્ભૂતમ જ્ઞાન દુર્મિત્રમ અવધાર્ય. આમ ઉદ્ભૂત એટલે ઉત્પન્ન થવી, જન્મવી. આમ કામના પોતાનો જન્મતી હોય ત્યારે પણ અમારો દુશ્મન છે એ પ્રકારનો નિશ્ચય જેનામાં છે. વિવેકી પણ જયારે કામને વશ ના થતો હોય ત્યારે જ્ઞાનીમાં તો કામના જન્મે જ નહીં ખરેખર. તો પછી બહારનો વ્યવહાર છે એવો થઈ રહ્યો છે કે જાણે કામનાથી પ્રેરણ ના થઈ રહ્યો હોય, કામનાને વશ થઈને વ્યવહાર ન થઈ રહ્યો હોય એવું જાણે લાગે છે. એ તો અત્યંત દુર્બળતા બતાવે છે. આશ કામમ આકાંક્ષેત. કામ એટલે વિષય, કામનાને વિષયનું કામ કહેવાય. કામ્યતે એટલે ક્યારેક કામ શબ્દ છે ને એ કામનાના વિષય માટે પણ વપરાય છે. કામ આકાંક્ષે, કામ એટલે કામ એટલે વિષયની આકાંક્ષા કરતો હોય, વિષયની ઈચ્છા કરતો હોય કે મારે આ જોઈએ છે, મારે પેલું જોઈએ છે. હવે વિવેકી હોય જે કંઈક સફળતા ધરાવે છે એ પણ કે કામ જન્મે તો પણ એને વશ ના થાય, એટલે પોતાના મનને વશ ના થાય, અને કામના મનમાં જન્મે તો પણ એને કર્મમાં પ્રગટ ના કરે. માત્ર અત્યંત દુર્બળ હોય જે કામને વશ થઈને પોતાના વ્યવહારમાં પ્રગટ કરે અને પછી એ પ્રકારે વિષયની આકાંક્ષા કરે. અતિશયને બલ શૂન્ય એવ જ્ઞાની અને અત્યંત દુર્બળ, દુર્બળ દબળ શૂન્ય નિર્બળ. કામ આકાંક્ષે વિષયમ વાંચતે. આ વિષયની વાંછા કરી રહ્યો છે, ઈચ્છા ઈચ્છા આપણે કહે ઈચ્છા કર રહા હૈ.
इदम आश्चर्य आ महान आश्चर्य से आम एक प्रकार आश्चर्य बतावे से कालम अंतम अनुश्रित अंतम कालम अनुश्रित समीपे श्रित आ तो जनक राजा वृद्ध पण हशे वाणी दईए आपणे अंगम गलितम पलितम मुंडम दशन विहीनम जातम तुंडम वृद्धो याति गृहीत्वा दंडम तदपि न मुंचति आशापिंडम अंगम गलितम अंग जर जरित थई गयु छे पलितम मुंडम वाळा बधा सफेद थई गया छे दशन विहीनम जातम तुंडम मुख छे बधा दंत वगरनो थई गयु छे बोखु थई गयु छे वृद्धो याति गृहीत्वा दंडम विचारो पोतानो वजन पण खमी शकतो नथी पण दंडनो आश्रय लेवो पड़े छे तदपि न मुंचति आशा छता पण आशाना आ बोझनो त्याग नथी करतो आश्चर्य वात छे अंतम कालम अनुश्रितः कालम अनुसमीपेश्रितः ટૂંકમાં તું કાળ કે મૃત્યુની અત્યંત નજીક છે ત્યારે તો છોડ ભાઈ સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતી દુકૃમ કરણે આ કાળ સન્નિહિત થઈ ગયો છે અને ત્યારે તો કામમાં વસ્તુ એટલે કેટલી દુર્બળતા બતાવે છે કેટલો અવિવેક બતાવે છે નહીં સમીપવર્તીની અંતકાલે સતી અંતકાળ પોતાની નજીક આવી રહ્યો છે એવું જયારે જોયું ત્યારે વિવેક એના વિવેક વિષય તૃષ્ણા ન યુક્તા જયારે કાળ નજીક આવી રહ્યો છે ત્યારે વિષયની તૃષ્ણાને વશ થવું એ કોઈ રીતે વિવેક એને છાજતું નથી એ જાણે કેવી વાત છે અંતકાળ નજીક આવી રહ્યો છે આ કામ તો અત્યંત જ્ઞાનીનું અત્યંત વૈરી છે છતાં પણ આ કામને વશ થઈ રહ્યો છે એ મહાન આશ્ચર્યની વાત છે એ વશ થઈ રહ્યો છે આક્ષેપ છે કામને કેવી રીતે વશ થઈ શકાય હવે વશ થઈ રહ્યો છે એ તો આપણો આક્ષેપ છે બહારના વ્યવહારથી આપણે અંદર જે પ્રકારની સ્થિતિ હોય કે ઈરાદો હોય એની આપણે તો કલ્પના જ કરતા હોઈએ છીએ ને આપણે કોઈ સાથે વ્યવહાર કરતા હોઈએ ત્યારે હંમેશા વ્યવહાર ઉપરાંત એની પાછળ શું ઈરાદો છે ને એની પણ આપણે કલ્પના કરતા હોઈએ છીએ એ તો ઓકે કે એટલે માની લેવાનું ના હોય હા ધ્યાન રાખજો એટલે ટૂંકમાં આપણે વ્યવહારને પ્રતિભાવ નથી બતાવતા પણ આપણે કલ્પેલા એના ઈરાદાને એની સાથે પ્રતિભાવ દર્શાવીએ છીએ તો તેવી રીતે અષ્ટાવક્ર મુનિ જાણે કે જનક રાજાની આંતરિક સ્થિતિ કઈ છે કયા પ્રકારનો એનો અંદર ઈરાદો છે એની કલ્પના કરીને એના પર આક્ષેપ કરે છે કે બહારથી વ્યવહારમાં મેં કહ્યું એ પ્રમાણે પેલો અભિનેતા ભિખારીનો વેશ ભજવતો હોય ત્યારે એવો આ બહુ વેશ ભજવતો હોય તું અબજપતિ માણસ છે ને શું પાંચ પૈસા માંગે છે હવે એ અભિનય કરી રહ્યો છે ખરેખર માંગી રહ્યો છે એ શું ખબર પડે સાચો ભિખારી જે પ્રકારે ભીખ માંગતો હોય એવી જ રીતે આ પણ ભીખ માંગી રહ્યો છે એનો આક્ષેપ કરે એટલે તું આટલો કરોડપતિ છું ને આ શું માંગે છે ક્યાં માગું છું એવું કહે પછી પેલો કોણે કેવું માગું છું પણ બહારના અભિનય પરથી આપણે એનો અંદરના ઈરાદાની કલ્પના એના પર આક્ષેપ કરીએ છીએ એવું આક્ષેપ થઈ રહ્યો છે વિવેકેને વિષય તૃષ્ણા ન યુક્તાનો ભાવ એ છે કે વિવેકેને વિષય તૃષ્ણા યુક્ત નથી ભાઈ એટલે કે વિવેકેમાં વિષય તૃષ્ણા ન હોવી જોઈએ એવાનો ઉપદેશ છે
ममत्व अनुवर्तते, जिन अद्वैत नु ज्ञान जिन्हें ममत्व ना होए, केली शिक्षा भूतकाना भले गमे दिली क्रीड़ाओं करी हो विषय भोगना अनेक क्रीड़ा पर छता है, पर अभी तो ज्ञान था पी कोई प्रकार काम ने वश थानु महान आश्चर्य ना हो सके, आ रीते उपदेश अपाई रहा है। आक्षेप द्वारा उपदेश अपाई रहा है। आश्चर्य काम आकांक्षे विषय आकांक्षा करी रहे हो ये महान आश्चर्य, इतने के विवेक में विषय आकांक्षा न हो। आश्चर्य काम वशग आ काम ने वश थी दुख पहले जेम व्यवहार करे तो कहीं ज्या आओ ज्ञान है त्या काम ने परवशता न हो। आश्चर्य ममत्व अनुवर्तते, तारा ममत्व से मालिक भाव तो कि ज्या ज्ञान है त्या मालिक भाव न हो। એટલે આ બધી વસ્તુ આપણે જોઈએ ને એને દૂર કરવાની છે। જનક રાજા તો આક્ષેપ થઈ રહ્યો છે એનામાં તો નથી આ બધું, પણ જે વિવેકી છે તો જ્ઞાની પુરુષનું જે સહજ વર્તન હોય એ વિવેકી પ્રયત્નપૂર્વક વિકસાવવાનું છે। જનક રાજામાં કશું છે નહીં, જાણે જાણે કે જનક રાજા કોઈ સામાન્ય અજ્ઞાની મનુષ્ય ન હોય એ પ્રકારે વર્તન કરી રહ્યા હોય તો અષ્ટાવક્ર મુનિ આપણો ઉપદેશ કરી રહ્યા છે કે એ વિવેકી તારામાં ન હોવું જોઈએ, મમત્વ બુદ્ધિ તારે ન તારામાં ન હોવી જોઈએ, એટલે કે તારે મમત્વ બુદ્ધિનું સમર્થન ના કરવું જોઈએ, તારે કામને વશ ના થવું જોઈએ। આ પ્રકારે દરેક દરેક શ્લોકના આક્ષેપ દ્વારા ઉપદેશ થઈ રહ્યો છે। તૃષ્ણા તારા દીન હોય એમ તારે વિષય પાસે ના ભમવું જોઈએ, તારો લોભ ના હોવો જોઈએ। જેવી રીતે પેલી છીપોલી પર રજત દેખાતો હોય ચાંદી દેખાતી હોય અને એના પ્રત્યે લોભ થાય અવિદ્યા અજ્ઞાની મનુષ્યને, એમ વિષયો તો બધા રજત છે, આ બધા કલ્પિત છે, ભ્રમના વિષય છે, મારે કોઈ વિષય માટે લોભ ના હોવો જોઈએ। કથમ અર્થાર્જને રહેતી, અર્થનું અર્જન ના હોવું જોઈએ। આગળ કહે છે આઠમા શ્લોકમાં, આક્ષેપોની પરંપરા છે। ઇહ મૂત્ર વિરક્તસ્ય નિત્યા નિત્ય વિવેકિનઃ આશ્ચર્યં મોક્ષકામસ્ય મોક્ષા દેવ વિભીષિકા। વિભીષિકા એટલે ભય। ઇહ મૂત્ર વિરક્તસ્ય, અહીંયા આગળ અષ્ટાવક્ર મુનિ કોઈ મોક્ષનું વર્ણન કરે છે, જેનામાં સાધન ચતુષ્ય સંપત્તિ ધરાવનાર કોઈ મોક્ષ હોય એનું વર્ણન થઈ રહ્યું છે। હોય તો જ જ્ઞાન થાય ને, કઈ સાધન ચતુષ્ય સંપત્તિ, નિત્યાનિત્ય વસ્તુ વિવેક, યામૂત્રાર્થ ફલભોગ વિરાગ, સમાધિ ષટ્ક સંપત્તિ, મોક્ષત્વમ ચ ઇતિ। ઇહા મૂત્ર વિરક્તસ્ય પણ નિત્યાનિત્ય વિવેકિન, આમ સાધન દૃષ્ટિમાં સામાન્ય રીતે નિત્યાનિત્ય વસ્તુ વિવેક એ પહેલું કહેવામાં આવે છે કે નિત્ય કોને કહેવાય અનિત્ય કોને કહેવાય। વિવેકનો અર્થ એ છે કે હું નિત્ય વસ્તુને ઈચ્છનાર છું। પહેલો કયો વિવેક જૂણો થવો જોઈએ કે હું શું ઈચ્છી રહ્યો છું, મારી બધી ઈચ્છાઓની પાછળ કઈ ઈચ્છા છે। ઈચ્છાઓ તો એક પછી એક મારામાં જન્મી રહી છે, ઈચ્છા તો અધુરોપની નિશાની છે। સામાન્ય માણસ તો પોતાની ઈચ્છાઓ વિશે કોઈ પ્રકારનો વિચાર કર્યા વગર ઈચ્છાઓ જન્મે એમ પૂરી કર્યા કરે। કોઈ વિવેક માણસ તો વિચાર પૂછે ને પ્રશ્ન કે આટલી બધી ઈચ્છાઓ પૂરી કર્યા છતાંય પણ ઈચ્છાઓ કેમ જન્મ્યા કરે છે,
આ ઈચ્છુક છે કેમ એનો નાશ થતો નથી? તો આ બધી ઈચ્છાઓ પાછળ કઈ ઈચ્છા છે જે પૂરી થઈ નથી, મારી ઈચ્છા જન્મ્યા કરે છે? બહારથી માત્ર આપણે પેલા ઘાસ ઉખાડા કરીએ, એનું મૂળ હોય ત્યાં સુધી જેમ પેલા નવું જન્મ્યા કરે, તેમ ઈચ્છા જન્મે ને આપણે પૂરી કર્યા કરીએ, નવી ઈચ્છા જન્મે નો થયો તો કે ઈચ્છાનું મૂળ રહી ગયું છે. તો એટલે ટૂંકમાં ઈચ્છાને દૂર કરવાનો બહુ અર્થ નથી, કારણ કે નવી ઈચ્છા જન્મ્યા જ કરે છે. ઈચ્છાના મૂળને દૂર કરવું જોઈએ, કારણ દૂર કરીએ તો જ કાર્ય દૂર થાય. ઈચ્છાઓ જન્મવાનું એક કારણ એ છે કે વિષયમાં સુખ છે એ પ્રકારની કલ્પના, એવો અધ્યારો. હું દુઃખી છું એ પ્રકારનો પહેલો અધ્યારો, અને વિષયમાં સુખ છે બીજા પ્રકારનો અધ્યારો. તો પછી વિષયના સુખ માટેની આકાંક્ષા જન્મે. એટલે વિષયના સુખની આટલી બધી ઈચ્છાઓ પૂરી કરવા છતાં પણ જ્યારે ઈચ્છાઓ જન્મ્યા જ કરતી હોય ત્યારે હું શું ઈચ્છી રહ્યો છું? હું તો નિત્ય સુખ ઈચ્છી રહ્યો છું, એવી રીતનો વિવેક જન્મે. વિષયો મને સુખ આપી રહ્યા હોય એવું જણાય છે ખરું? કયું સુખ આપી રહ્યા છે? જરા વિચારીએ તો અનિત્ય સુખ આપી રહ્યા છે. થોડો સમય માટે આપણે ઈચ્છિત વિષય મળે એટલે આપણે આનંદ થાય, ચાલો. પરંતુ એની અસર પૂરી થાય એટલે વળી પાછો આનંદ જતો રહે, અને વળી પાછા આપણે ઈચ્છા કરતા થઈ જઈએ. નશો જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણે આપણી દુનિયામાં હોઈએ, મસ્ત હોઈએ. પછી એ ભાંગનો નશો જતો રહ્યો એટલે બી મસ્તી જતી રહી, એટલે હતા ત્યાં ને ત્યાં, એનાથી ખરાબ હાલતમાં આવી જઈએ, વળી પાછો નશો કરો. વિષય ભોગ પણ એક નશો છે, પણ દરેક નશાની અસર હંમેશા મર્યાદિત કાળ માટે. એવો કોઈ નશો નથી કે હંમેશા તમને મસ્ત જ રાખે. તેમ વિષયનો ભોગ પણ એક નશા સમાન છે, અને કેટલોક કાળ આપણે મસ્ત રહીએ વળી પાછી મસ્તી જતી રહે, એટલે આપણે હતા ત્યાં ને ત્યાં વળી પાછો બીજો આપણે નશો કરવો પડે. એટલે માણસે જીવનની આ પ્રક્રિયાનું નિરીક્ષણ કરે ત્યારે ખબર પડે કે આ બધું, આ બધા મને જે જોઈએ તો મળતું નથી, મને શું જોઈએ છે? તો જો એનામાં આ પ્રકારની કંઈક બુદ્ધિ જન્મે કે ભાઈ હું આ વિષયોને અનિત્ય સુખ આપી રહ્યા છે, મને નિત્ય સુખની આકાંક્ષા છે, એટલા જ માટે આ વિષયના સુખથી મને સંતોષ નથી. તો વિષયો અનિત્ય છે માટે કદાચ સુખ આપતા પણ હોય એવી કલ્પના કરીએ તો પણ એ અનિત્ય સુખ છે. સુખનો વિવેક પહેલો છે. માણસ હું સુખ ઈચ્છું છું એવો પહેલા એ સમજવું સહેલું છે, પણ મારી સુખની ઈચ્છા પૂરી થતી નથી, કારણ કે મને જે મળી રહ્યું છે તો સતત અનિત્ય સુખ મળી રહ્યું છે. અંતેથી આ વિષયો મારા સુખની ઈચ્છા પૂરી કરી શકે એમ નથી. કેમ? કારણ કે હું નિત્ય સુખ ઈચ્છી રહ્યો છું, એવો વિચાર થાય કે અનિત્ય સુખથી મને કેમ સંતોષ નથી, કારણ કે હું નિત્ય સુખ ઈચ્છી રહ્યો છું. એટલે બધી ઈચ્છાઓની પાસે નિત્ય સુખની ઈચ્છા છે. એ નિત્ય સુખ ક્યાં હોય છે? કે આ દુનિયામાં સર્વત્ર અનિત્ય છે અને માટે ક્યાંય નિત્ય નથી, તો આત્મા જ એક નિત્ય હોઈ શકે. હું જ નિત્ય હોઈ શકું, નિત્ય સુખ મારું સ્વરૂપ હોવું જોઈએ. આ તો બહુ મોટી વાત છે, આવી બધી આટલે હદ સુધી સમજ આવી. અને તો પછી નિત્ય સુખ મારું સ્વરૂપ હોય તોય પણ મને એને અનુભવ કેમ ને, આવો કામના કેમ ને? કે અજ્ઞાન છે, એ જ્ઞાનથી દૂર કરવાનું છે. બહુ મોટો વિવેક છે. આ સમજ પડે તો પછી અનિત્ય પ્રત્યે આપણે કોઈ રસ ના રહે. આ વિષયો મારી ઈચ્છા પૂરી કરશે, હું જે ઈચ્છી રહ્યો છું એ ઈચ્છા પૂરી કરવાની વિષયમાં ક્ષમતા છે, એ માયા વિષયની
વિષય પ્રાપ્ત કરતો હતો, ભોગવતો હતો. પણ જ્યારે હવે વિષયની મર્યાદા ખબર પડી ગઈ, મારી પોતાની ઈચ્છા ખબર પડી કે મને નિત્ય સુખની ઈચ્છા છે અને વિષય તો અનિત્ય સુખ જ આપી શકે, ત્યારે પછી મને મને કોઈ અમારો ભ્રમ ભાંગી ગયો. ભ્રમ ભાંગી જાય, ભ્રમ રાખતા કે આ વસ્તુ બરોબર આવી સારી છે ફરાણ, ત્યારે પછી તો ઉલટું નીકળે. જ્યારે આપણે જે પ્રકારની કલ્પના કરીને વ્યવહાર જીવન જીવી રહ્યા હતા, એને તો ઉલટું જ જ્યારે નીકળે ત્યારે આપણો ભ્રમ ભાગે. ભ્રમ ભાગ્યો એટલે આ ભ્રમ ભાગવો, નિરાશ થવું, નિર્વેદ માયા નાસીભાસ થઈ જાય માણસ. નિર્વેદન આમ નિર્વેદનો અર્થ તો નિર્વેદનો અર્થ હવે નાસીપાસતા થવી, તેનો અર્થ વૈરાગ્ય કર્યો. એટલે વિષયથી નાસીપાસ થવું એટલે વિષય હવે મને ન જોઈએ એ પ્રકારનો એક નિશ્ચય જન્મવો. યહા મૂત્ર વિરક્તસ્ય, એક તો આ લોકના જે વિષયો છે એ તો અનિત્ય છે એ તો આપણો અનુભવ થઈ ગયો. એમની પાસે જ અપેક્ષા હતી એ પૂરી થવાની નથી, અને માટે અપેક્ષા જતી રહી હવે, એટલે એ ભ્રમ ભાંગી ગયો, એમના પ્રત્યે મને વૈરાગ્ય જન્મ્યો. પણ તો હજી માણસને વૈદિક કાળની અંદર હજી માણસના મનમાં એવી કલ્પના હોય કે કદાચ સ્વર્ગનું સુખ છે નિત્ય હોઈ શકે, એવી કલ્પના હોય. એવા કેટલાક વેદોમાં વાક્યો મળે પણ છે, અપામ સોમ અમૃતા ભૂમ, અમે સોમનું પાન કરીને અમર બની ગયા. કેટલાક વાક્યો છે જે એવી જાતનો જાણે કે અર્થ પહોંચાડે છે કે સ્વર્ગમાં તો નિત્ય સુખ છે. બીજો ભ્રમ પાછો, ટૂંકમાં સ્વર્ગના સુખની આકાંક્ષાથી માણસ બિચારો અહીંયા કેટલા યજ્ઞ આગાદી કરે, દાન કરે, તપશ્ચર્યા કરે, સ્વર્ગ પ્રાપ્ત થાય. પણ અહીંયા જ આપણે કલ્પના કરી શકીએ, યથા એહ કર્મ જીતો લોક ક્ષીયતે, એમ અમૂત્ર પુણ્ય જીતો લોક ક્ષીયતે. આ લોકની અંદર કર્મ દ્વારા પ્રાપ્ત કરેલ વસ્તુ જેમ ક્ષીણ થઈ જાય છે, તો સ્વર્ગનું સુખ પણ પુણ્ય કર્મ દ્વારા જ પ્રાપ્ત થયું છે, એ પણ ક્ષીણ થવા યોગ્ય જ છે, એ પણ અનિત્ય છે. એવો વિવેક અહીં બેઠા જ જન્મવો જોઈએ, ત્યાં ગયા પછી નહીં. ત્યાં ગયા વિવેક જન્મે નહીં, પછી પણ પાછા આવીએ, પાછું શરૂ કરીએ. અમૂત્ર, અમૂત્ર એટલે પરલોકમાં, એટલે કે સ્વર્ગમાં. આ બધું વૈદિક જે કાળ છે ને એને અનુલક્ષણ કહેવામાં આવ્યું. ત્યારે લોકો બધા પ્લાનિંગ કરતા હતા. અત્યારે ચંદ્રલોક બધાનું પ્લાનિંગ કરીએ, એ વખતે સ્વર્ગલોકનું પ્લાનિંગ કરતા. એને બધા આ કર્મ કરો, આ કર્મ કરો. અમૂત્ર યહા મૂત્ર વિરક્તસ્ય, જેમ આ લોકોના ભોગ બધા અનિત્ય છે તેવી રીતે સ્વર્ગમાં પ્રાપ્ત ભોગ પણ અનિત્ય છે, અને માટે આને પ્રત્યે જો વૈરાગ્ય જન્મો, એવો વૈરાગ્ય ત્યાં પણ જન્મે, એના માટે પણ જન્મે. મોક્ષ કામસ્ય, એમ કરતા કરતા સમાધિ ષટક સંપત્તિ પ્રાપ્ત થઈ હશે, થઈ વૈરાગ્ય જેમ જેમ પરિપક્વ થતો જાય ને તેમ તેમ આપણામાં સમાધમ ઉપરમાં આવતા જાય. અપરિપક્વ વૈરાગ્ય હોય ત્યારે બધી એવી મોક્ષ પણ તીવ્ર ના હોય. જેમ જીવનમાં ઈચ્છા જન્મે, વિરજ્ય વિષય વ્રાતા દોષ દુષ્ટ્યા મુહુર મુહુ, મનમાં વિષયની કામના જન્મે, દોષ દેખાડાઈને આપણે મનને એમાં કામને મુક્ત કરી આવો સતત અભ્યાસ કરીએ. અભ્યાસ કહું તે વૈરાગ્ય જગૃષ્યતે, વૈરાગ્યનો અભ્યાસ કરવામાં આવે તો ધીમે 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 કામનાઓ ક્ષીણ થવા માંડે. તો મનને અશાંત કરનાર તો કામના છે કે રાગદ્વેષ છે, એ ક્ષીણ થતા જાય તે બધે સમહ મનની શાંતિ પ્રાપ્ત થાય. એની પહેલા આ મન આપણું કયું ના કરતું હોય ત્યારે દમહ રાગદ્વેષ કામના જન્મે તો પણ હું એને નથી તાવે થવાનો, એમ કે દમન કરવામાં આવે. આમ
दम शम एम कर लो ऊपर आमा अशम दमना परिणाम है मन एकदम शांत बनी जाए। पी तितिक्षा श्रद्धा ये तो ये वैराग्य नो परिणाम केवल कहवा है पर अच्छता है विवेक नो परिणाम छे। तितिक्षा एटले सहन कर लो भाई, कारण के सहन नहीं करो ने प्रतिकार करशो तो सतत एमा ने एमा जरात रहेशो, कहीं ना कहीं आपड़ा पर आघात थतो ज रहेवानो छे, देहना स्तरे वाणीना स्तरे मनना स्तरे। અને પ્રતિકાર કર્યા કરીશું તો એમાં એમાં આખું જીવન પૂરું થઈ જાય, છોડો તામ તિતિક્ષા સ્વભારત। આ તિતિક્ષા વિવેકમાંથી જન્મે, કે આ પ્રકારે પ્રતિકાર કરવાનો અર્થ નથી। શ્રદ્ધા કે શાસ્ત્ર શા માટે મને કઈ ખોટું કહે, શાસ્ત્ર જ પ્રમાણ છે અતિન્દ્રિય વિષયના જ્ઞાનમાં, એ પણ વિવેકથી જન્મે, બધાના પરિણામે સમાધાન। આમ સમાધિ સડક સંપત્તિ જેમ જેમ પરિપક્વ થતી જાય તેમ તેમ મોક્ષની ઈચ્છા પણ પરિપક્વ થતી જાય। મોક્ષ કામસ્ય મોક્ષ મે ભૂયાદ ઈચ્છા, મને મોક્ષ પ્રાપ્ત થાવ એ પ્રકારની ઈચ્છા પણ તીવ્ર થતી જાય। ત્યાર પછી શ્રવણાદિ શ્રવણ મનન વગેરેથી જ્ઞાન પ્રાપ્ત થાય, આમ જ્ઞાની બને। મોક્ષાદ એને મોક્ષિત ભય હોય આશ્ચર્ય વાત છે, કહે છે આપણે એની ચર્ચા કરશું આગળ। ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદ પૂર્ણમેવશિષ્યતે। શાંતિ શાંતિ શાંતિ। શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદే ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ। ઓમ શાંતિ શાંતિ શાંતિઃ। હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ। હરિ ઓમ।